વિગતવાર વાત કરીએ ઝવેરી કમિશનની તેમણે સરકારને શું ભલામણ કરી હતી સરકારે કઈ ભલામણનો સ્વીકાર કર્યો છે સત્યાવીસ ટકા અનામત એટલે ક્યાં અને કેવી રીતના લાગુ થવાનું છે ક્યારે ઓબીસીની ખાલી બેઠકો ભરાવાની છે ગામડામાં નગરપાલિકામાં અને મહાનગરપાલિકાની અંદર કેટલા ઓબીસી રહે છે અને ઓબીસી અનામત વધતા હવે કેટલી બેઠકો વધી જવાની છે આ અનામતથી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના અનામતમાં શું બદલાવો થવાના છે શું જૂના સીમાંકન પર હવે ચૂંટણી થવાની છે કે નવા સીમાંકન પર ચૂંટણી થવાની છે બધા જ વિષયો ઉપર આ વિડીયોની અંદર વાત કરીએ અને કોઈ પણ હવે કન્ફ્યુઝન આ મુદ્દા વિશે તમારે નહીં રહે નમસ્કાર જમાવટ સાથે હું સમય સુપ્રીમ કોર્ટે રાજ્યોને કહ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત માટે સંસ્થાવાર બેઠકો નક્કી કરવામાં આવે અને એના પછી જ ચૂંટણી કરવામાં આવે અલગ અલગ રાજ્યોમાં આ મુદ્દો પછી પછી સરકારો હાઈકોર્ટમાં ગઈ ગઈ સુપ્રીમ કોર્ટમાં અને આ જગ્યા મામલે બધી જ વાત કરવામાં આવી અને ઓબીસીની અનામતની ટકાવારી અને બેઠકો નક્કી કરવા માટે આયોગની રચના બીજા જિલ્લાઓની અંદર કરવામાં આવી ગુજરાતમાં પણ રચના કરવામાં આવી એ કમિશનનું નામ રાખવામાં આવ્યું ઝવેરી કમિશન અને જે આજના દિવસમાં

કે સરકારને ઝવેરી કમિશનને રિપોર્ટ તો આપી દે ઝવેરી કમિશને સરકારને રિપોર્ટ તો આપી દીધો છે પણ સરકારે તે રિપોર્ટ ટેબલ પર સાચવીને રાખી દીધો છે એમાં કંઈ કર્યું નથી પછી સરકાર હરકતમાં આવી અને તેમણે આજે ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે એને લાગુ કરી દીધો તમામ ભલામણને રાજ્ય સરકારે સ્વીકારી લીધી છે તો હવે શું થયું એની વાત કરીએ તો આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઓબીસીની અનામત સત્યાવીસ ટકા આવે રહેશે સત્યાવીસ ટકા એટલે સ્થાનિક સ્વરાજની જેટલી પણ સંસ્થા હોય એટલે કે તાલુકા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા મહાનગરપાલિકા વગેરે 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 હવે એની અંદર અનામત લાગુ થવાની છે ઓબીસીની એ હવે સત્યાવીસ ટકા થવાની છે જોકે નોંધવા જેવી બાબતો એ છે કે એસસી અને એસટી અનામતની ટકાવારીમાં અહીંયા કંઈ પણ બદલાવો નથી કરવામાં આવ્યા અને પચાસ ટકાની અંતર્ગત જ જે આપણું બંધારણ કે છે એ અંતર્ગત જ આ અનામત રાખવામાં આવી છે પચાસ ટકાથી અનામત વધી ન શકે એવું ખુદ સુપ્રીમ કોર્ટનું કહેવું છે પહેલાંની અનામત જો જોઈએ ઓબીસીની તો દસ ટકા હતી તો હવે નવી અનામત આવી ગઈ તો એનાથી બેઠકો વધવાની છે કારણ કે પહેલાં દસ ટકા અનામત હતી અને હવે દસની જગ્યાએ સત્યાવીસ ટકા અનામત થઈ ગઈ તો હવે બેઠકો કેટલી વધવાની છે અને ક્યાં ક્યાં કેટલી વધવાની છે એની આપણે વાત કરીએ તો જિલ્લા પંચાયતમાં ઓબીસીની એકસો પાંચ બેઠક હતી બરાબર હવે સત્યાવીસ ટકા અનામત આવી તો હવે એ એકસો પાંચ છે બસો પાંચ થઈ ગઈ તાલુકા પંચાયતમાં પાંચસો ને છ હતી એ નવસો ને ચોરાણું થઈ ગઈ ગ્રામ પંચાયતમાં ઓબીસીની બાર બાર હજાર ને સાતસો બેઠકો હતી બરાબર તો હવે એ વધી અને ત્રેવીસ હજાર થઈ ગઈ છે નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પણ સત્યાવીસ ટકા અનામત છે માટે મહાનગરપાલિકામાં સડસઠ ઓબીસી બેઠક જે હવે વધી અને એકસો થઈ ગઈ છે અને નગરપાલિકાની અંદર જે એકસો ને છપ્પન બેઠકો હતી ઓબીસીની ઓબીસી એટલે અન્ય પછાત વર્ગ ઓબીસી લોકો એમની હવે બેઠકો થઈ ગઈ છે એક હજાર પત્રકારોએ ઓબીસી ની વસ્તી મામલે પણ પૂછ્યું હતું જો કે એ તો થોડો વિવાદાસ્પદ વિષય છે કારણ કે બે હજાર અગિયાર નો છે એ માનવાનું છે આમાં કે પછી અત્યારે અદ્યતન છે એ માનવાનું છે તો પછી ઋષિકેશ પટેલે કઈ બરોબર જવાબ નતો આપ્યો પરંતુ ટાળી અને વાત કરી હતી કે જે અધ્યતન આંકડા છે એ મુજબ અમે આ બધું કઈ નિર્ણય લેવામાં આવ્યો છે લીધો છે આ ઝવેરી કમિશનની અંદર ત્યારે આંકડા એમને આપ્યા હતા કે નગરપાલિકામાં ત્રેપન પોઈન્ટ છત્રીસ ટકા ઓબીસી રહે છે મહાનગરપાલિકાની અંદર ઓગણચાળીસ પોઈન્ટ ચુમ્માળીસ ઓબીસી રહે છે અને ગામડાની અંદર ચોપન ટકા ઓબીસી લોકો રહે છે છેલ્લા એક વર્ષથી સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી ને એ ઓબીસી અનામતના લીધે એમને લટકેલી પડી હતી કારણ કે ઉપરથી સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી હતી કે અનામત આ છે એ નક્કી કર્યા વગર હવે તમારે ચૂંટણી કરવાની નથી તો પછી ચૂંટણી એમ થઈ અને હવે એ ભરવામાં આવશે અને જૂના સીમાંકન પ્રમાણે ચૂંટણી કરવામાં આવશે જે નવું સીમાંકન છે ને અત્યારે કરવામાં આવતું હોય છે અને અત્યારે જે થયું પણ છે થોડા ઘણું એ નથી લાગુ થવાનું જ્યારે પત્રકારોએ ગુજરાત સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલને પૂછ્યું હતું કે નવી ચૂંટણી કરવામાં આવશે તો એ ક્યારે કરવામાં આવશે કંઈક સમય અમય અમને આપો એટલે અમને ખબર પડે તો ઋષિકેશ પટેલે થોડો રાજકીય જવાબ આપ્યો હતો અને એમણે કહ્યું હતું જલ્દી કરવામાં આવશે નોકરી માટે જેટલી ઓબીસી અનામત છે હવે એટલી જ અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ રહેવાની છે આખા ગુજરાતમાં લગભગ બાવન ટકા ઓબીસી લોકો રહે છે અને હવે તેમને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દસ ટકાની જગ્યાએ સત્યાવીસ ટકા અનામત મળવાની છે કોઈપણ કન્ફ્યુઝન હોય નીચે કમેન્ટમાં જણાવો કમેન્ટમાં તમને જવાબ લખી દેવામાં આવશે અને અમારા લેટેસ્ટ વિડીયો અને લેટેસ્ટ જે સ્ટોરીઝ કરવાની હોય છે ગુજરાતની દેશની અને દુનિયાની એ તમારે જો માહિતી એની મેળવવી હોય તો હવે તમે એપ્લિકેશન મારફતે પણ એ મેળવી શકો છો આઈઓએસમાં અને એન્ડ્રોઈડમાં બંનેમાં અમારી એપ્લિકેશન આવી ગઈ છે ધન્યવાદ